गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित चैप्टर छ वर्ग ने वर्ग स्वाध्याय 6.4 प्रश्न एक भागाकार ने रीते वर्गमूल, प्रश्न बे एकमना अंक आपेली संख्याना अंक पर थी केटला अंकों वर्गमूलना मळशे ते जणावो। प्रश्न त्रण दशांश पद्धति। प्रश्न चार अने पांचनी अंदर जे रीत से थोड़ी मोटी है एटले आगळना लेक्चर में लईशुं, अने प्रश्न छ चार पांच अने छ ए रीतना छे। प्रश्न छ नी अंदर एक ज दाखलो आपेलो छे के 441 मीटर स्क्वेर वाला चौरसनी बाजूनु माप मेळवो। विद्यार्थी मित्रों, चौरस एटले आपणने ख्याल आवशे के बधी बाजू केवी होय, सरखी, बराबर ने विद्यार्थी मित्रों? बधी बाजू सरखी, अने एनी बाजूनु माप आपणे मेळववानुं छे। तो सौ प्रथम तो आपने चौरसना क्षेत्रफलनुं सूत्र याद होवुं जोईए। चौरसना क्षेत्रफलनुं सूत्र, लंबाईनो स्क्वेर लखी शको, एनो स्क्वेर लखी शको, एक्सनो स्क्वेर लखी शको, बराबर, लंबाई गुणिया लंबाई लखी शको। तो आपणे चौरसना क्षेत्रफलनुं सूत्र आपणे धारी लीधुं के धारो के चौरसनी बाजूनुं माप एक्स, बराबर, चौरसनी बाजूनुं माप एक्स, माटे चौरसनुं क्षेत्रफळ एक्सनो स्क्वेर थशे, कारण के लंबाईनो स्क्वेर। चौरसनुं क्षेत्रफळ आपणने 441 आपेलुं छे, એટલે એક્સ સ્ક્વેર બરાબર 441। આગળ જોઈએ તો કે ટૂંકમાં આ એક્સ સ્ક્વેર બરાબર 441, એટલે કે 441નું જે વર્ગમૂળ મળે આપણને, 441નું જે વર્ગમૂળ મળે એ આપણો એક્સ હશે। તો એનું વર્ગમૂળ મેળવવા માટે આપણે કોઈ પણ રીત અપનાવી શકાય, કારણ કે રકમમાં આપણને નથી કીધું કે ભાગાકારની રીતે જ મેળવો, અવિભાજ્ય અવયવની રીતે જ મેળવો, પુનરાવર્તિત બાદ બાકીની રીતે મેળવો, બરાબર વિદ્યાર્થી મિત્રો? આપણે અહીં ભાગાકારની રીત લીધી છે, ઉપર તમે લખવું હોય તો લખી શકો કે ભાગાકારની રીતે, ભાગાકારની રીતે ન લખો તો વાંધો નહીં, આપણે ભાગાકારની રીતે લીધું છે। હવે વિદ્યાર્થી મિત્રો, ભાગાકારની રીત બે ઉદાહરણ જોયા, નીચે તમને દાખલા પણ ગણવા આપ્યા છે। તો 441 ત્રણ આંકડાઓ છે, કેટલા અંક છે? ત્રણ, એટલે પહેલાં એક આંકડો લેવાનો, એક આંકડામાં ચાર છે, ચાર તો કે કયા કયા વર્ગની વચ્ચે આવે? તો કે એ તો ફિક્સ જ, એકનો વર્ગ એક અને બેનો વર્ગ ચાર, એમાં તો નાના મોટા આવશે જ નહીં, એટલે સીધું બેનો વર્ગ ચારનો ઉપયોગ કરી નીચે આપણે ચાર લખી દીધા। જેનો વર્ગ હોય એ બે આપણે ત્રણ જગ્યાએ લખવા પડે, નીચે ચાર લખી દીધા, બરાબર। હવે બે જે છે એક બે અને ત્રણ જગ્યાએ લખવાના, બે ગુણ્યા બે એટલે ચાર થશે, બે પ્લસ બે કરો એટલે આ ચાર આવે, બરાબર। હવે ઉપરથી 41 હતા, 41 આપણે મૂકી દીધા, આપણી પાસે ફક્ત ચાર છે, તો ચારની બાજુમાં એવી કઈ સંખ્યા મૂકીએ? એકમના અંકમાં જે મૂકો એના વડે જ ગુણાકાર, 41 × 41 થઈ ગયું 41, 41 મૂકી દો એટલે 0, મતલબમાં એનું વર્ગમૂળ કેટલું આવ્યું? 21। જો બાજુમાં જવાબ લખી દીધો, 441નું વર્ગમૂળ 21, મતલબમાં એક્સ બરાબર આપણને 21 મળે છે। એક્સ બરાબર કેટલા મળે છે? 21। તો હવે એક્સની જગ્યાએ 21 મૂકી દઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો 441નું વર્ગમૂળ બરાબર 21નો વર્ગ થશે। બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, એટલે કે 21નો વર્ગ એટલે વર્ગ નીકળી જશે, અને અહીંયા 441નું વર્ગમૂળ તો કે 21, માટે એક્સ બરાબર પણ 21 જ આવે, માટે એક્સ બરાબર પણ કેટલા આવશે? 21। અને એક્સ આપણે કોના માટે ધારેલો હતો? તો કે કોના માટે ધારેલો હતો એક્સ? તો કે બાજુનું માપ માટે। આમ નીચે પછી જવાબ લખી શકાય, માટે એક્સ બરાબર 21 જે બાજુનું માપ થાય। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવું, ખાસ ધ્યાન રાખવું એટલા માટે વાપરું છું કે તમે વિડીયો જોઈને દાખલો ગણો છો, રૂબરૂ હોય તો કોઈ પ્રશ્નો થાય તો તમે તરત પૂછી શકો,
વિડીયો માં ઘણી વખત નવનીત માંથી જોઈ લો, આજુબાજુ વાળા કોઈક મોટા ભાઈ બહેનો એને પૂછી લો, નો ખ્યાલ આવે તો કોમેન્ટ બોક્સમાં પૂછી લો, પણ દાખલો વ્યવસ્થિત શીખી લેવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.